નમસ્કાર, CN24 ન્યૂઝ સાથે હું છું વિવેક. જોઈએ કેટલાક મહત્વપૂર્ણ સમાચાર. આઈસીએસીઆઈના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. આઈસીએસીઆઈના સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાને દેશના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટરોને સંબોધતા જીએસટીને ભારતની અર્થવ્યવસ્થા માટે નવો સૂર્યોદય ગણાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે નોટબંધી દરમિયાન શેએ ખૂબ કામ કરવું પડ્યું હતું. તેમણે રજાઓ પણ રદ કરવી પડી હતી. જોકે તેમ છતાં 3 લાખથી વધુ કંપનીઓ શંકાના દાયરામાં આવી ગઈ છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. આઈસીએઆઈના સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન દેશના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને સંબોધિત કરતા જીએસટી ભારતની અર્થવ્યવસ્થા માટે નવો સૂર્યોદય ગણાવ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દેશની અર્થવ્યવસ્થાના મજબૂત સ્તંભ છે. તેમના પર દેશના અર્થતંત્રને સંભાળવાની જવાબદારી હશે. મોદીએ શાસ્ત્રોના અર્થ, મર્મ, કામ અને મોક્ષ જેવા શબ્દોનો ઉપયોગ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટને આર્થિક જગતના ઋષિમુનિઓ ગણાવ્યા હતા, જે આ ક્ષેત્રને માર્ગ બતાવવાનું કામ કરે છે. મોદીએ જણાવ્યું હતું કે એક સીએની દેશભક્તિ મારાથી સહેજ પણ ઉતરતી નથી. તેઓ દેશ સેવાનું મોટું કામ કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકોની ખરાબ આદતોને કારણે આજે સીએ પ્રોફેશનલ બદનામ થઈ રહ્યો છે. અમે આવા દેશ વિરોધી તત્વોને રોકવા માટે નવા કાયદા બનાવ્યા છે. જૂના કાયદા કડક કર્યા છે. મોદીએ જણાવ્યું હતું કે દેશમાં એનડીએની સરકાર આવ્યા બાદ સ્વિસ બેન્કોમાં ભારતીયો કાળા નાણાંમાં 45% ઘટાડો થયો છે, જે કાળા નાણાં સામે કરાયેલ કાર્યવાહીનું પરિણામ છે. તેમણે ઉમેર્યું હતું કે નોટબંધી દરમિયાન સીએ ખૂબ જ કામ કરવું પડ્યું હતું. તેમણે રજાઓ પણ રદ કરવી પડી હતી. જોકે તેમ છતાં 3 લાખથી વધુ કંપનીઓ શંકાના દાયરામાં છે. તેમજ અમે 1 લાખથી વધુ કંપનીઓના લાયસન્સ રદ કરી ચૂક્યા છે. માત્ર કાગળ પર ચાલતી કંપનીઓ સામે પણ કાર્યવાહી થઈ રહી છે. અમે આવી 37,000 કંપનીઓની ઓળખ કરી છે. ધીરે ધીરે તમામ લોકોને ટેક્સના દાયરામાં લાવવાના છે. એવા 32 લાખ લોકો છે જે પોતાની કમાણી 10 લાખ ગણાવે છે, પણ તેઓ દર વર્ષે કરોડોની ગાડીઓ ખરીદે છે. આવા તમામ લોકો સામે કાર્યવાહી કરવી પડશે. મોદીએ જણાવ્યું હતું કે સીએ પર આર્થિક સુધારાની મોટી જવાબદારી છે. જો તેઓ જ ચોરી કરવા લાગશે તો દેશનો વિકાસ અટકી પડશે. સીએની ફરજ છે કે તેઓ લોકોને ઈમાનદારીથી ટેક્સ ભરવાની સલાહ આપે અને આવી ડમી કંપનીઓ અંગે સરકારને માહિતી આપીને ભ્રષ્ટાચાર સામેની જંગમાં જોડાય. જગત સે જુડે હુએ મહાનુભાવ ટીવી ઓર રેડિયો પર દેખને ઓર સુનને વાલે સભી દેશવાસી નૌજવાન દોસ્તો ભાઈ ઓર બહેનો, આજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા આઈસીએઆઈ કા સ્થાપના દિવસ હૈ. મેરી તરફ સે આપ સબકો બહોત બહોત શુભકામનાએ. और ये सुभग संयोग है कि आज से ही आपका स्थापना दिवस और भारत के अर्थ जगत में एक नई राह का आरंभ दिवस आज से ही भारत में जीएसटी यानी कि गुड एंड सिंपल टैक्स की शुरुआत भी हुई है. मेरे लिए ये खुशी का विषय है कि इस ऐतिहासिक अवसर पर થેન્ક યુ દોસ્તો. ઇસ ઐતિહાસિક અવસર પર મેં આપ લોકો કે બીચ ઉપસ્થિત હું. યે મેરે લિયે સૌભાગ્ય હૈ નૌજવાનો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફિલ્ડ કે સાથ અનેક વર્ષો સે જુડે હુએ સભી મહાનુભાવ, આપકો દેશ કી સંસદ ને
एक पवित्र अधिकार दिया है। वही खातों में सही को सही और गलत को गलत कहने का, सर्टिफाई करने का, ऑडिट करने का ये अधिकार सिर्फ और सिर्फ आपके पास है। जैसे डॉक्टर समाज के और व्यक्ति के शारीरिक स्वास्थ्य की चिंता करते हैं, वैसे ही आप पर समाज के आर्थिक स्वास्थ्य की जिम्मेदारी होती है। ब्यूरो रिपोर्ट, सीन 24 न्यूज। जम्मू काश्मीर अनंतनाग विस्तार तो जम्मू काश्मीर अनंतनाग जिला में सुरक्षा दलों ने आतंकी वच्चे अथड़ामण शुरू थी हती, जेमा बे आतंकियों ने ठार कराया छे। ऑपरेशन में लश्कर नो टोचनो कमांडर बसीर लश्करी पण ठार थयो होवानुं प्रकाश में आव्युं छे। जम्मू काश्मीर अनंतनाग जिला में सुरक्षा दलों ने आतंकी वच्चे अथड़ामण शुरू थी हती, जेमा बे आतंकियों ने ठार करवामां आव्या छे। આ ઓપરેશનમાં લશ્કરનો ટોચનો કમાન્ડર બશીર લશ્કરી પણ ઠાર થયો હોવાનું સામે આવ્યું છે, જ્યારે ક્રોસ ફાયરિંગમાં બે સામાન્ય નાગરિકોના પણ મોત થયા છે, જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે કેટલાક નાગરિકો ઘાયલ થયાના પણ અહેવાલ છે। સુરક્ષા દળોના SHO ફિરોઝ ડારની શહાદત પાછળ જવાબદાર બશીર લશ્કરીને ગત મોડી રાત્રિથી સુરક્ષા દળોએ ઘેરી લીધો હતો અને બપોરના સમયે તેને ઠાર કરવામાં સેનાને સફળતા મળી છે। ઓપરેશનમાં ઠાર કરાયેલ અન્ય આતંકીનું નામ આઝાદ મલિક હોવાનું સામે આવ્યું છે। સુરક્ષા દળોએ આજે અનંતનાગ જિલ્લાના ડેલગામને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। અહીં એક રહેણાંક મકાનમાં આતંકીઓ છુપાયા હોવાના ગુપ્તચર અહેવાલ મળ્યા છે। આ મકાનની ઓળખ કર્યા બાદ સુરક્ષા દળોએ વિસ્ફોટ કરીને મકાનને તોડી પાડ્યું હતું। આ આતંકીઓ 17 નાગરિકોને બંધક બનાવેલા હતા, જેમને સર્ચ ઓપરેશનમાં મુક્ત કરવામાં સેનાને સફળતા મળી છે। મહત્વનું છે કે બશીર થોડા દિવસ પહેલા જ સેનાના એક ઓપરેશન દરમિયાન ભાગવામાં સફળ રહ્યો હતો। પોલીસ અને રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોએ તેને અનંતનાગ જિલ્લાના સોફ કોકરનાગ ગામમાં ઘેરી લીધો હતો। જોકે સ્થાનિક લોકોની મદદથી બશીર અને તેના બે સાથી ભાગવામાં સફળ રહ્યા હતા। અત્યારે શોપિયા અને અલગ અલગ 10 ગામોમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ। દેશના ટેક્સ માળખામાં જળ મૂળથી પરિવર્તન થયું છે। અલગ અલગ પ્રકારના 17 વધુ ટેક્સની જગ્યાએ હવે GST નો એક માત્ર ફાયદો લાગુ કરવામાં આવ્યો છે। તો ત્યારે ગુજરાત યુનિવર્સિટી તેની સૌથી પહેલા પહેલ કરતા પોતાના સિવિલ અભ્યાસક્રમોમાં GST નો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે। દેશના ટેક્સ માળખામાં જડમૂળથી પરિવર્તન થયું છે। અલગ અલગ પ્રકારના 17 વધુ ટેક્સની જગ્યાએ હવે GST નો એકમાત્ર કાયદો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે ટેક્સને લગતા વિવિધ અભ્યાસક્રમોમાં પણ પરિવર્તનની જરૂરિયાતો ઊભી થઈ છે। ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ તેની સૌથી પહેલા પહેલ કરતા પોતાના વિવિધ અભ્યાસક્રમોમાં GST નો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે। યુનિવર્સિટીએ પ્રથમ તબક્કામાં પોતાના LLB, LLM, ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ અને ઇન્ટિગ્રેટેડ લોના અભ્યાસક્રમોમાં GST ને સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે, તેમજ અન્ય અભ્યાસક્રમોમાં પણ આગામી સમયમાં GST નો સમાવેશ કરવામાં આવી શકે છે। ગુજરાત યુનિવર્સિટીના આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષથી જ GST નું શિક્ષણ મળી રહેશે। બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ। દેશમાં ઐતિહાસિક GST બિલને લાગુ કરી દેવાયું છે, ત્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં મોટા પાયે GST બિલનો મુદ્દો ઉડાવવાની રણનીતિ ઘડી કાઢી છે, તેમજ ગુજરાતમાં આગામી દિવસોમાં રાજ્યવ્યાપી GST ના ઉજવણીના કાર્યક્રમો પણ યોજાઈ શકે તેમ છે। દેશમાં ઐતિહાસિક GST બિલને લાગુ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં મોટી પાયે GST બિલના મુદ્દાને ઉઠાવવાની રણનીતિ ઘડી કાઢી છે। ભાજપના પોતાના ચૂંટણી પ્રચારમાં દાવો કરશે કે GST બિલના અમલીથી દેશની અર્થવ્યવસ્થા હવે ખૂબ જ ઝડપથી આગળ વધશે। ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપે અત્યારથી જ આ ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી દીધી છે। પાટીદાર અનામત આંદોલન, દલિત અધિકાર આંદોલન, ખેડૂત આંદોલન વગેરે મુદ્દે ગુજરાતમાં ઘેરાયેલ ભારતીય જનતા પાર્ટી માટે GST એ નવી આશાનો સંચય લઈને આવ્યું છે, જેનો ફાયદો વિધાનસભાની ચૂંટણીમાં ઉઠાવવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવશે। હવેથી ગુજરાતમાં ભાજપના દરેક નેતા પોતાની રેલીમાં GST નો મુદ્દો ઉઠાવીને મોદી સરકારની પીઠ થાપડશે, તેમજ મોદી સરકારના કામકાજને આગળ ધરીને ગુજરાતમાં ભાજપ માટે વોટ માંગશે।
આ સંદર્ભે આગામી દિવસોમાં ગુજરાતમાં વિવિધ કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ ગોઠવાય તેવું પણ આયોજન કરવામાં આવનાર છે. જીએસટી થકી વિવિધ ચીજવસ્તુઓમાં ભાવ સામાન્ય ઘટાડો કરીને લોકોને રાહત મળી તેવો આભાસ પણ ઉભો કરવામાં આવશે, જેથી તેનો સીધો ફાયદો વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને મળી શકે. ભાજપ જીએસટીને અર્થવ્યવસ્થામાં ટેક્સની આઝાદીનું નામ આપી રહી છે, ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં રાજ્યવ્યાપી જીએસટીના ઉજવણીના કાર્યક્રમો યોજાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. તો વાત કરીએ ગ્રેસિંગ માર્કની, તો દેશમાં ગ્રેસિંગ માર્કને લઈને વિવાદ વકરી રહ્યો છે. દરેક અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને આઈઆઈટી જેઈઈની પરીક્ષામાં ગ્રેસિંગ માર્ક આપવા મામલે ખુલાસો વ્યક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ આઈઆઈટી અને કેન્દ્ર સરકારને આ મામલે નોટિસ ફટકારી છે. તેમજ આ મામલે વધુ સુનાવણી 7 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. દેશમાં ગ્રેસિંગ માર્કને લઈને વિવાદ વધી રહ્યો છે, ત્યારે એક અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને આઈઆઈટી જેઈઈની પરીક્ષામાં ગ્રેસિંગ માર્ક આપવા મામલે ખુલાસો માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ આઈઆઈટી અને કેન્દ્ર સરકારને આ મામલે નોટિસ ફટકારી છે. તેમજ આ મામલે વધુ સુનાવણી 7 જુલાઈએ હાથ ધરાવવાની જાહેરાત કરી છે. ગ્રેસિંગ માર્ક સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે આઈઆઈટી એવા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપ્યા છે જેમણે ખોટા પ્રશ્નનો જવાબ આપવા માટેના પ્રયત્ન પણ કર્યો નથી. નિયમ મુજબ ગ્રેસિંગ માર્ક માત્ર એવા જ વિદ્યાર્થીઓને મળવા જોઈએ જેમણે આ ખોટો પ્રશ્નને છોડવાની જગ્યાએ તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કર્યો હોય. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ખોટી રીતે અપાયેલા ગ્રેસિંગ માર્કના કારણે મેરિટ આદિ પ્રભાવિત થઈ છે અને હોશિયાર વિદ્યાર્થીઓ પર તેની અસર પડી છે, જેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને મદ્રાસ આઈઆઈટીને નોટિસ ફટકારીને તમામ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપવા સંદર્ભે ખુલાસો રજૂ કરવા માટે આદેશ કર્યો છે. જોકે સુપ્રીમ કોર્ટે આઈઆઈટીમાં પ્રવેશ માટે ચાલી રહેલ પ્રક્રિયા અટકાવીને અરજીકર્તાની માંગ ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે આઈઆઈટીના કેમિસ્ટ્રીના પેપરમાં એક ખોટો પ્રશ્ન પૂછાતા તેના 3 માર્ક, ગણિતમાં ખોટો પ્રશ્ન પૂછાતા તેના 4 માર્ક ગ્રેસિંગ આપવાનો નિર્ણય કરાયો હતો. આ ગ્રેસિંગ માર્ક તમામ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યા છે. આ વખતે આઈઆઈટીમાં પ્રવેશ માટેની પરીક્ષા લેવાની જવાબદારી આઈઆઈટી મદ્રાસને સોંપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી હરખની હેલી જોવા મળી રહી છે. રાજ્યના કુલ 221 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જોકે મોરબી, બનાસકાંઠા અને જામનગર જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા એલર્ટ જાહેર કરાયું છે. કોડીનારમાં 14 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી હરખની હેલી જોવા મળી રહી છે. રાજ્યના કુલ 221 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જોકે મોરબી, બનાસકાંઠા અને જામનગર જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા એલર્ટ જાહેર કરાયું છે. કુડીનારમાં 14 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે કુડીનારમાં સ્થિતિને કાબૂમાં લેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે. જ્યારે ટંકારામાં 12 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તમામ નદીઓ અને નાળા બંને કાંઠેથી વહી રહ્યા છે. ટંકારાના ખાખરા ગામ નદીમાં બાઇક સાથે 2 વ્યક્તિ તણાયા છે, જેના કારણે રાજકોટથી ફાયર બ્રિગેડની ટીમ તેમને બચાવવા પહોંચી હતી. મોરબી પંથકમાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. ગીરસોમનાથ જિલ્લામાં પણ ઇમરજન્સી જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સીધી નજર રખાઈ રહી છે. રાજ્ય સરકારે ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં એનડીઆરએફની 3 ટીમો તૈનાત કરી દીધી છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક ગામો બેટમાં ફેરવાયા છે અને વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે. મોરબીમાં એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી ધનુડા ગામમાં 18 લોકોને બચાવી લીધા છે. તેમજ અનેક ગામોમાં વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા વહીવટીતંત્રે સ્ટેન્ડબાય રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો? કુડીનાર 14 ઇંચ, ટાંકરા 12 ઇંચ, થરાદ 7, રાધનપુર 7 ઇંચ, મોરબી 6 ઇંચ, વાંકાનેર 6.5 ઇંચ, સત્રાપાડા 6 ઇંચ, ઉના 5 ઇંચ, હળવદ 5 ઇંચ, ધાંગધ્રા 4 ઇંચ, ગીરગઢડા 4 ઇંચ, ચોટીલા 4 ઇંચ, મૂડી 4 ઇંચ, ભાબર 4 ઇંચ, સાંતલપુર 4 ઇંચ, પાટણ 4 ઇંચ, વઢવાણ 3.5 ઇંચ, રાણપુર 3.5 ઇંચ, શંખેશ્વર 3 ઇંચ. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ નજર કરીશું અન્ય મહત્વના સમાચાર પર. ત્યાં સુધી જોડાયેલા રહો સીએન 24 ન્યૂઝ સાથે. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે 5 નજર. કોણ નિર્દોષ અને કોણ
गुनेगार हवे थशे गुनाओनो पर्दाफाश। दरेक घटना ऊपरथी उठशे पड़दो। क्राइमनी सचोट खबर मात्र CN24 न्यूज पर। क्राइम स्पॉट। वेलकम बैक। उत्तर गुजरात ना बनासकांठा जिला मा जाने के बारे मेघ खांगा थया होय तेवी प्रकार नी परिस्थिति उद्भवी गई छे, जेना कारणे समग्र जिला मा हाई अलर्ट जाहिर करायुं छे। जिला कलेक्टरे तमाम प्रकार नी अधिकारियों ने कचेरी न छोड़वा सूचना पाठवी हती, तेमज राहत अने बचाव कामगिरी माटे NDRF नी टीम तैनात करी देवाई छे। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જાણે કે ભારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે। જિલ્લા કલેક્ટરે તમામ સરકારી અધિકારીઓને કચેરી ન છોડવા સૂચના આપી દીધી છે, તેમજ રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમ તૈનાત કરી દેવાઈ છે। બનાસકાંઠા જિલ્લાના થરાદમાં વહેલી સવારે અચાનક 2 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। થરાદમાં ડેપો પાણી ભરાઈ જતા બસોના તમામ રૂટ રદ કરવામાં આવ્યા છે, તેમજ શહેરના અનેક વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। પૂર્વ ધારાસભ્યની લઈને પ્રાંત અધિકારીના મકાનમાં પણ પાણી ઘૂસી ગયા હતા। એટલું જ નહીં, BSNLની ઓફિસમાં પણ પાણી ભરાઈ જતા સ્થિતિ કફોડી બની હતી। ભારે વરસાદની માહિતી મળતા જિલ્લા અધિકારીઓ તાત્કાલિક થરાદ છોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। થરાદ ઉપરાંત વાવ અને સુઈ ગામમાં પણ 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સુઈ ગામના સિંધા રોડ પર પાણી ફરી વળતા રાજસ્થાનને છોડતા રસ્તા બંધ થઈ જવા પામ્યા છે, જ્યારે દુધોસણા નજીક કસ્ટમ રોડ પર એક ટેન્કર પાણીમાં તણાયું હતું, જેમાં ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એક ST બસ પણ પાણીના વહેણમાં ફસાઈ હતી। બનાસકાંઠા ઉપરાંત પાટણના રાધનપુર અને સાંતલપુરમાં સતત વરસાદ પડી રહ્યો છે। રાધનપુરની ગ્રીન પાર્ક સોસાયટી, લાલબાગ સહિતની અનેક સોસાયટીમાં ઢીંચણ સુધી પાણી ઘૂસી ગયા હતા। રાધનપુર તાલુકામાં ભારે વરસાદના કારણે કેટલાક ગામનો સંપર્ક તૂટી ગયો છે। પાટણમાં પણ ભારે વરસાદને કારણે મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોની હાલાકી વધી છે। સાબરકાંઠા જિલ્લામાં પણ હિંમતનગર, ઈડર, વડાલી, મોડાસા જેવા જિલ્લામાં પણ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે GST લાગુ થાય તે પૂર્વે જ નવા રજીસ્ટ્રેશન નંબર લેવા માટે પાન પરમેનન્ટ એકાઉન્ટ નંબર નાખવો ફરજિયાત બનાવ્યો હતો, પરંતુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ પાન નંબર ચેન્જ ન કરતા વેપારીઓના GST પ્રોવિઝનલ ID જનરેટ થયા નથી। પરિણામે ગુજરાતના વેપારીઓ માટે વેટમાંથી GST માં માઇગ્રેશન કરવું મુશ્કેલ રૂપ બન્યું છે। કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ GST લાગુ થાય તે પૂર્વે જ નવા રજીસ્ટ્રેશન નંબર લેવા માટે પાન પરમેન્ટ એકાઉન્ટ નંબર નાખવો ફરજિયાત બનાવ્યો છે, પરંતુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા પાન નંબર આપવામાં આવ્યો હોવા છતાં પણ એક અથવા બીજા કારણસર પાન નંબર ચેન્જ ન કરતા વેપારીઓના GST પ્રોવિઝનલ ID જનરેટ થઈ શક્યા નથી। પરિણામે ગુજરાતમાં વેપારીઓ માટે વેટમાંથી GST માં માઇગ્રેશન કરવું મુશ્કેલ રૂપ બન્યું છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાજ્યમાં 40,000 એવા વેપારીઓ છે કે જેઓને તેમના ચેન્જ થયેલ પાન નંબર કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ચેન્જ ન કરાતા GST પ્રોવિઝનલ ID નંબર ઇસ્યુ થઈ શક્યા નથી, તો કેટલીક જગ્યાએ GST વેબસાઇટ જ ખુલતી નથી। પ્રોવિઝનલ ID નહીં મળી શકવાના કારણે હવે વેપારીઓનો વેટ નંબર GST માં ટ્રાન્સફર થઈ શકશે નહીં। આ માટે હવે વેપારીઓ હવે નવેસરથી નંબર લેવો પડશે। માત્ર અમદાવાદની અંદર જ 20,000થી વધુ વેપારીઓના પ્રોવિઝનલ ID નંબર ઇસ્યુ થયા નથી। બીજી બાજુ વેચાણ વેરવ સમાધાનની યોજના ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ આ યોજનાને ખૂબ નબળો પ્રતિસાદ મળ્યો છે। રાજ્યમાં માંડ 700 લોકોએ આ યોજનાનો લાભ લીધો છે, ત્યારે હવે GST અમલમાં આવતા જ જૂના કેસના નિકાલ માટે 12 એસોસિએશને વધુ 1 મહિના સુધી વેચાણ વેરા સમાધાન યોજનાને લંબાવવા માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। દેશમાં આતંકવાદનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે કચ્છ પોલીસે સંબંધિત વિસ્તારોમાં મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પોલીસે 4 શંકાસ્પદ લોકોની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર દેશમાં આતંકવાદનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે ગુજરાત પાકિસ્તાન સરહદ પર આવેલ કચ્છના બેરડો ગામ નજીક કેટલાક સેટેલાઇટ ફોન એક્ટિવ થયા હોવાની માહિતી સામે આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી। આ મામલે કચ્છ પોલીસે સંબંધિત વિસ્તારોમાં મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પોલીસે 4 શંકાસ્પદ લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। સેટેલાઇટ ફોન એક્ટિવ થવા ઉપરાંત બેરડુ ગામ નજીક કેટલીક શંકાસ્પદ ગાડીઓ પણ દેખાઈ હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ કચ્છ સરહદે પાકિસ્તાનને અડીને આવેલ છેવાડાના એવા બોરડો ગામે 4-5 દિવસ પહેલા કેટલાક સેટેલાઇટ ફોન એક્ટિવ થયા હોવાનું સુરક્ષા એજન્સીઓના તાને આવ્યું હતું। આ સેટેલાઇટ ફોનના સિગ્નલ પાકિસ્તાનથી આવ્યા હોવાનું જાણવા મળતા પાકિસ્તાનથી ગુજરાતમાં વાત થઈ હોવાની આશંકા પગલે કચ્છ પોલીસે 24 જેટલી અલગ અલગ ટીમો બનાવીને બેરડો ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું।
જે દરમિયાન ગામ નજીક કેટલીક શંકાસ્પદ ગાડીઓ જોવા મળી હોવાનું પણ ગામ લોકોએ જણાવ્યું હતું, જેના આધારે પોલીસે 4 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. તેમાં સમગ્ર વિસ્તારમાં હજી પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને આ 4 શખ્સ પાકિસ્તાન સ્થિત કોઈ સંસ્થાના ઇશારે ગુજરાતમાં જાસૂસીનું કામ કરતા હોવાની આશંકા છે, જેના આધારે પોલીસે 4 શંકાસ્પદોને રિમાન્ડ પર લઈને તેમની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. દેશમાં પ્રતિષ્ઠિત ગણાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષાના માળખામાં મોટા પાયે ફેરફાર કરાયો છે. હવે નવા માળખા અનુસાર પ્રવેશ પરીક્ષાનું પેપર 400 માર્કનું રહેશે. દેશમાં અતિ પ્રતિષ્ઠિત ગણાતા ચાર્ટર્ડ એકાઉન્ટના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવામાં આવતી પરીક્ષાના માળખામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવા માળખા મુજબ પ્રવેશ પરીક્ષાનું પેપર 400 માર્ક્સનું રહેશે. અત્યાર સુધી પ્રવેશ પરીક્ષાનું આ પેપર 200 માર્કનું લેવાતું હતું. જોકે હવે નવા માળખામાં 200 માર્કના પ્રશ્નો ઓએમઆર સીટથી ભરવાના રહેશે, જ્યારે 200 માર્કના પ્રશ્નો હેતુલક્ષી રહેશે. આ ઉપરાંત ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં 7 જગ્યાએ હવે 8 પેપર લેવામાં આવશે. આગામી શૈક્ષણિક વર્ષથી સીએના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવામાં આવતી પરીક્ષામાં આ માળખું અમલી બનાવી દેવામાં આવશે, જેનો સમગ્ર દેશમાં એક સાથે અમલ કરવામાં આવનાર છે. મહત્વનું છે કે સીએમાં પ્રવેશ માટે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરે દાવો કર્યો છે કે જીએસટીથી સામાન્ય લોકો આર્થિક બોજો પડશે, તેમજ લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પણ ગંભીર રીતે પ્રભાવિત થશે. ચિદમ્બરે ઉમેર્યું હતું કે જે કાયદાને લાગુ કરવામાં આવ્યું છે તે કાયદો નથી, તેની મૂળ યોજના હતી. પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરે દાવો કર્યો છે કે જીએસટીથી સામાન્ય લોકો પર આર્થિક બોજો પડશે, તેમજ લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પણ ગંભીર રીતે પ્રભાવિત થશે. ચિદમ્બરે ઉમેર્યું હતું કે જે કાયદાને લાગુ કરવામાં આવ્યો છે તે એક કાયદો નથી, જે તેની મૂળ યોજના હતી. એનડીએ સરકારે આ કાયદામાં અનેક પ્રકારના પરિવર્તન કર્યા છે, જેનાથી મોંઘવારીમાં વધારો થશે. ચિદમ્બરે અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે નફાખોરીને રોકવા જે અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તેઓ લોકોને હેરાન કરવાનું કામ કરશે. પૂર્વ નાણામંત્રીએ જણાવ્યું હતું કે 80% વસ્તુઓ અને સેવાઓ પર વધુ ટેક્સ લાદવાના કારણે કિંમતોમાં વધારો થશે, જેના પરિણામે મોંઘવારી પણ વધશે. ચિદમ્બરે જણાવ્યું હતું કે દેશના નાના વેપારીઓ જીએસટીના કાયદાને અપનાવવા માટે હજી પૂરી રીતે તૈયાર નથી. તેમને થોડો સમય આપવાની જરૂરિયાત હતી, પરંતુ સરકારે તેમને સમય ન આપી મોટી ભૂલ કરી છે. ચિદમ્બરે જણાવ્યું હતું કે સમજૂતીના નામે એક અજીબોગરીબ વ્યવસ્થા બનાવી કાયદાને ઉતાવળમાં લાગુ કરી દેવાય છે. આ નવા કાયદાના ગંભીર પરિણામ થોડા સમય બાદ સામે આવશે. ચિદમ્બરે જણાવ્યું હતું કે આ મૂળ જીએસટી નથી, આ એ જીએસટી નથી જેની ઈચ્છા કોંગ્રેસે વ્યક્ત કરી હતી, તેમજ જેને આદર્શ રૂપમાં નિષ્ણાંતોએ તૈયાર કર્યું હતું. કાયદાના સ્વરૂપમાં બદલાવ કરવાની ઘટના ખૂબ જ દુઃખદજનક છે, જેનાથી કાયદાનો મુખ્ય ઉદ્દેશ નાશ પામ્યો છે. ચિદમ્બરે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ, વીજળી અને આલ્કોહોલ જેવી વસ્તુઓને જીએસટીમાંથી બહાર રાખવી પણ ચોંકાવનારી બાબત છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ જીએસટીના વિરોધમાં નથી, પણ જેડીથી કાયદાના મૂળ સ્વરૂપમાં પરિવર્તન કરાયા છે અને ઉતાવળે કાયદો લાગુ કરાયો છે તે બાબતોનો કોંગ્રેસ વિરોધ કરે છે. આઈ થિંક ધેર આર ડિઝાઇન ફ્લોઝ ઇન ધ જીએસટી. ઇટ ઇઝ નોટ, લેટ મી રિપીટ, ઇટ ઇઝ નોટ અ વન ટેક્સ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ અ વન ટેક્સ બીંગ ઇન્ટરપ્રેટેડ ટુ મીન અ સ્ટેન્ડર્ડ રેટ, અ સ્ટેન્ડર્ડ માઇનસ રેટ ફોર સ્પેશિયલ ગુડ્સ એન્ડ અ સ્ટેન્ડર્ડ plus rate for demerit goods. This has got 7 or 8 rates, and if more and more cesses are added, there could be as many as a dozen rates. Secondly, there's diarchy in administration. If your turnover is less than 1.5 crore, 90% will fall under the jurisdiction of the state government and 10 under the jurisdiction of the central government. If your turnover is over 1.5 crore, the division will be 50-50. Bureau reports, CN24 News. પ્રથમ એક દેશ એક કર એવું જીએસટી બિલ લાગુ થઈ ચૂક્યું છે. ત્યારે જીએસટી થતાની સાથે જ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ આ જીએસટીનો લાભ ગ્રાહકોને આપવાનો પોતાના નિર્ણયના ભાગરૂપે વિવિધ મોડલની કારોના ભાવમાં ઘટાડો કર્યો છે. મારુતિએ અલગ અલગ મોડલના ભાવમાં 3% ઘટાડો કર્યો છે. ભારતમાં એક દેશ એક કર એવું જીએસટી બિલ લાગુ થઈ ચૂક્યું છે. ત્યારે જીએસટી લાગુ થતાની સાથે જ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિએ આ જીએસટીનો લાભ ગ્રાહકોને આપવા પોતાની નિર્ણયના ભાગરૂપે વિવિધ મોડલની કારોના ભાવ ઘટાડ્યા છે. મારુતિએ અલગ અલગ મોડલમાં ભાવ 3% ઘટાડો કર્યો છે. જોકે 350 સીસીથી વધુ એન્જિનની ક્ષમતા ધરાવતા બાઇકના ભાવમાં વધારો થયો છે.
મારુતિ સુઝુકી કંપનીનું કહેવું છે કે જીએસટીથી સમગ્ર દેશમાં એક સમાન ટેક્સ લાગશે, જેનાથી દેશમાં એક ટેક્સની વ્યવસ્થા લાગુ થશે. મુંબઈમાં રહેતા લોકોને તેનો સૌથી મોટો ફાયદો થશે, તેમજ ગુજરાતના લોકોને પણ મોટો ફાયદો થવાનો છે, કારણ કે હવે વેટનું સ્થાન જીએસટી લઈ લેશે. માનવામાં આવી રહ્યું છે કે મારુતિ સુઝુકી બાદ અન્ય કેટલીક કંપનીઓ પણ પોતાના મોડેલની ભાવ ઘટાડવાની શક્યતા છે. આગામી સોમવાર સુધી સોફ્ટવેર અપડેટના નામે ભાવ ઘટાડવાનું ટાળી શકે છે, જોકે સોમવાર બાદ તેમણે પણ ભાવમાં ઘટાડો કરવો પડશે. હોન્ડા મોટરસાયકલ જણાવ્યા મુજબ શનિવાર અને રવિવાર માટે તેમણે કોઈ એડવાન્સ બુકિંગ કર્યું નથી. તેઓ સોમવારથી નવા ભાવ સાથે વેચાણ શરૂ કરશે. અન્ય મોડેલોના નવા ભાવ: મર્સિડીઝ જૂના ભાવ 83 લાખ, નવો ભાવ 80 લાખ. મર્સિડીઝ ઈ ક્લાસ જૂનો ભાવ 55 લાખ, નવો ભાવ 53 લાખ. ટોયોટા ફોર્ચ્યુનર જૂનો ભાવ 26.6 લાખ, નવો ભાવ 24.5 લાખ. ટોયોટા ઇનોવા જૂનો ભાવ 14.2 લાખ, નવા ભાવ 13.2 લાખ. હ્યુન્ડાઈ ક્રેટા જૂનો ભાવ 9.3 લાખ, નવો ભાવ 8.9 લાખ. હીરો સ્પ્લેન્ડર બાઇક જૂનો ભાવ 55 હજાર, નવો ભાવ 53 હજાર. હોન્ડા એક્ટિવા જૂનો ભાવ 48.3 હજાર, નવો ભાવ 44.9 હજાર. રોયલ એનફિલ્ડ જૂનો ભાવ 1.34 લાખ, નવો ભાવ 1.35 લાખ. બ્યુરો રિપોર્ટ, N24 ન્યૂઝ. દિલ્હી હાઈકોર્ટની તો દિલ્હી હાઈકોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ ટિપ્પણીમાં જણાવ્યું છે કે બાળક ઉછેરે પિતાની માત્ર નૈતિક નહીં પણ કાયદાકીય જવાબદારી છે. કોર્ટે ઉમેર્યું હતું કે દરેક પિતાની એ કાયદેસર ફરજ છે કે તે પોતાના સંતાનની 16 વર્ષના થાય ત્યાં સુધી તેમનો ઉછેર કરે. તેમના ઉશ્કેરનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી પણ પિતાની છે. દિલ્હી હાઈકોર્ટે પોતાની એક મહત્વપૂર્ણ ટિપ્પણીમાં જણાવ્યું હતું કે બાળ ઉછેર એ પિતાની માત્ર નૈતિક નહીં પણ કાયદાકીય જવાબદારી છે. કોર્ટે ઉમેર્યું હતું કે દરેક પિતાની એ કાયદેસર ફરજ છે કે પોતાના સંતાનો 16 વર્ષના થાય ત્યાં સુધી તેમનો ઉછેર કરે. તેમના ઉછેરનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી પણ પિતાની છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે એક પિતા તરફથી દાખલ કરવામાં આવેલ અરજીને ફગાવી દઈને આ આદેશ આપ્યો છે. હાઈકોર્ટે પિતાને આદેશ આપ્યો છે કે પોતાના બાળકનો ઉછેર માટે 6,000 રૂપિયા પ્રતિ મહિના ગુજારા ભથ્થું ચૂકવે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ IS મહેતાની બેચે જણાવ્યું હતું કે IPC કલમ 125 મુજબ એ મહિલા અને બાળકોને પિતા પાસેથી સહાય મળવાનો કાયદાકીય અધિકાર મળે છે, જે જાતે જ પોતાનો ઉછેર કરવા સક્ષમ નથી. બાળકોને આ આધાર પર ગુજારા ભથ્થું આપવાનો પિતા ઇનકાર કરી શકે નહીં. બાળક માતા સાથે રહેતું હોય અને મા જો નોકરી ન કરતી હોય તો પિતાએ બાળ ઉછેરનો ખર્ચ ઉઠાવવો પડશે. આ પિતાની કાયદાકીય ઉપરાંત સામાજિક જવાબદારી પણ છે. દરેક માતા પિતાની સામાજિક અને નૈતિક જવાબદારી છે કે તેઓ પોતાના બાળકોને સારું શિક્ષણ અને સારા જીવન માટે વ્યવસ્થા કરી આપે. જો કોઈ એક પેરેન્ટ્સ પાસે બાળક રહેતો હોય અને તેની પાસે આવકની પર્યાપ્ત વ્યવસ્થા ન હોય તો બીજા પેરેન્ટ્સે પોતાની જવાબદારીથી માત્ર એવું કહીને ન બચી શકે કે તેની આવક ઓછી છે. હાઈકોર્ટે આ મામલે સુપ્રીમના એક ચુકાદાને ઉદાહરણ તરીકે રજૂ કર્યો હતો, જેમાં બાળકો પુખ્ત ન બને ત્યાં સુધી તેમના ઉછેરની જવાબદારી પેરેન્ટ્સની હોવાનું જણાવ્યું હતું. તેમજ જો બાળકી હોય તો તેના લગ્ન ન થાય ત્યાં સુધી તેના ઉછેરની જવાબદારી તેના પિતાની રહે. બ્યુરો રિપોર્ટ, N24 ન્યૂઝ. સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો N24 ન્યૂઝ. નમસ્કાર.